નમસ્કાર, આજે છે 16 સપ્ટેમ્બર. દિન વિશેષ શ્રાવ્યમાં હું નિતેશ આપ સર્વનું સ્વાગત કરું છું. આજે છે વિશ્વ ઓઝોન દિન. ઓઝોન વાયુ, આ વાયુના પડને કારણે પૃથ્વીના વાતાવરણમાં સૂર્યના પારજાંબલી કિરણો સીધે સીધા પ્રવેશી શકતા નથી. સૂર્યના પારજાંબલી કિરણો પૃથ્વી પર સીધે સીધા જો આવે તો એ જીવસૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિ માટે ખૂબ જ નુકસાનદાયક પુરવાર થાય. આ ઓઝોન વાયુના પડમાં હવે દિન પ્રતિદિન ખૂબ જ નુકસાન થતું જોવા મળે છે અને એનું મુખ્ય કારણ છે ક્લોરોફ્લોરોકાર્બન વાયુ. આ ક્લોરોફ્લોરોકાર્બન એ સામાન્ય રીતે એસી, રેફ્રિજરેટર તેમજ ઔદ્યોગિક વાયુઓ જે છૂટે છે વાતાવરણની અંદર, એને કારણે ક્લોરોફ્લોરોકાર્બનનું પ્રમાણ વધી જાય છે અને આ વાયુ એ ઓઝોનની પરતને ખૂબ નુકસાન કરે છે. મિત્રો, આપણે એ નક્કી કરીએ કે આ સ્વર્ગ સમી પૃથ્વી આપણા પૂર્વજો આપણને આપીને ગયા હતા, તો આપણે આ સ્વર્ગ સમી પૃથ્વી આપણી ભાવિ પેઢીને આપવી છે કે નહીં. જો આપવી હોય તો આજે જ સંકલ્પ કરીએ કે એવી કોઈ પણ પ્રવૃત્તિ નહીં કરીએ જેથી ઓઝોન વાયુના પડને નુકસાન થાય. એમાં ખાસ કરીને આજે જે ઔદ્યોગિક વિકાસ થઈ રહ્યો છે અને એમાં પણ ઔદ્યોગિક એકમો જે એનો વાયુ કચરો વાયુમંડળની અંદર છોડે છે અને એના કારણે આ ઓઝોનને નુકસાન થાય છે, એ નુકસાન આપણે ક્યારેય ભરપાઈ હવે તો કરી શકીએ તેમ છીએ જ નહીં, પરંતુ જે કંઈ રહ્યું છે એને હવે આપણે બચાવવાના પ્રયત્ન કરીએ. તો આજે આ વિશ્વ ઓઝોન દિનના દિવસે બસ પર્યાવરણને જાળવવાના પ્રયત્ન કરીશું તો જ ખરા અર્થમાં આ દિવસ આપણે ઉજવ્યો કહેવાશે. આપ સાંભળી રહ્યા હતા દિન વિશેષ શ્રાવ્ય એપિસોડ. આ પ્રસ્તુતિ અંગેના આપના પ્રતિભાવો, સૂચનો અને નિવેદનો આપ મારા મોબાઈલ નંબર 9979991 અથવા તો ઈમેલ આઈડી nitesh.sukhadiya@gmail.com પર જણાવી શકો છો. આજે જ સબસ્ક્રાઇબ કરો આ દિન વિશેષ શ્રાવ્ય યુટ્યુબ ચેનલ અને મેળવો રોજે રોજની વિશેષ માહિતી. આ માહિતીને આપના મિત્રો, સ્વજનો અને સ્નેહીઓ સુધી પહોંચાડો. એ સર્વને પણ આપણી અજ્ઞાનની યાત્રામાં સામેલ કરો. આપ સર્વનું જીવન હંમેશને માટે મંગલમય બની રહે, બસ એ જ શુભકામના. અસ્તુ.